નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી શકે છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર રૂપિયા પચીસોથી લઈ અને રૂપિયા લગભગ દસ હજાર સુધીનો દંડ થઈ શકે છે અને સાથે સાથે પોલીસ કેસ પણ થઈ શકે છે તો આ જે નિર્ણય છે એ કોમન એક્ટ હેઠળ કાર્યવાહી થઈ અને વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલો છે તો વિગતવાર આપણે જોઈએ કે ન્યૂઝ શું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર કહી શકાય છે કે રા રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે હવે આ એક્ટની અંદર પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે કડક સજાની કાર્યવાહી કરવામાં આવી છે એટલું જ નહીં પણ સાથે સાથે તમે જોઈ શકો છો કે આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈ પણ પાંચ ગણો વધારો કરી દેવામાં આવે છે અને ઘણા બધા નિયમો ફેરફાર થયા છે તો વિગતવાર આપણે ચર્ચા કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ વિદ્યાર્થી કાપલી બુક કે મોબાઈલ સાથે પકડાય તો એને જે તે વિષયની પરીક્ષા રદ થશે માની લો જે વિષયની અંદર એ પકડાશે એ વિષયની પરીક્ષા રદ થશે અને રૂપિયા પચીસો રૂપિયા દંડ થશે અને વિદ્યાર્થી આગામી વર્ષમાં પરીક્ષા આપી શકશે બરાબર હવે એના પછી બીજો નિયમ જોઈએ તો કે કોઈ વિદ્યાર્થી કાપલી બુક મોબાઈલમાંથી કોપી કરતો હોય ઘણી વખત વિદ્યાર્થીઓ કાપડી અથવા તો બુકમાંથી કે મોબાઈલમાંથી જો કોપી કરતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે જે તે વિષયની પરીક્ષા રદ થશે અને ચાર હજાર રૂપિયા દંડ થશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહીં એના પછી જોઈએ તો કે અન્ય વિદ્યાર્થીની આન્સર શીટ મળી આવે તો દાખલા કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા લખે છે એની પાસે બીજા વિદ્યાર્થીની આન્સર શીટ મળી આવે તો જે તે વિષયની પરીક્ષા રદ થઈ જશે અને બંને વિદ્યાર્થીઓને પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ થશે એટલે કે આન્સર શીટ આપનાર વિદ્યાર્થી અને લેનાર બંનેને દંડ થશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે બરાબર એના પછી જોઈએ તો કે આગળ અન્ય વિદ્યાર્થીની આન્સર શીટમાંથી કોપી કરતો હોય તો બીજામાં જોયું લખતો હોય તો જે તે વિષયની પરીક્ષા રદ થશે અને ચોરી કરનાર વિદ્યાર્થીને પાંચ હજાર રૂપિયા દંડ થશે અને આગામી પરીક્ષા આપી શકશે નહીં અને અન્ય વિદ્યાર્થી આપી શકશે જે જોનાર છે એ નહીં આપી શકે પણ જેનામાંથી જોવે છે એ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે બરાબર હવે એના પછીનો નિયમ જોઈએ તો કે જો સામૂહિક ચોરી કરતો પકડાય તો દાખલ કે આખા રૂમની અંદર બધા જ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય તો જે તે વિષયની પરીક્ષા રદ થશે સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાનો દંડ થશે અને તમામ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષા આપી શકશે નહીં એના પછીનો નિયમ જોઈએ કે કોઈ વિદ્યાર્થી એવો છે જે ઉત્તર વય હોલની બહાર લઈ જાય છે પરીક્ષાખંડની બહાર લઈ જાય છે તો જે તે વિષયની પરીક્ષા રદ થશે અને એ વિદ્યાર્થીને દસ હજાર રૂપિયાનો દંડ થશે અને વિદ્યાર્થી આગામી બે વખત સુધી પરીક્ષા આપી શકે એટલે કે બે વર્ષ સુધી એના ઉપર પરીક્ષા આપવાનો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે બરાબર એના પછી છે કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાય છે તો તો કે જે તે વિષયની પરીક્ષા રદ થશે અને ત્રણ હજાર રૂપિયાનો દંડ થશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે બરાબર એના પછી આગળ જોઈએ તો કે ફોનમાંથી ચોરી કરે છે તો ફોનમાંથી જોઈઝું લખે છે તો તો એવા વિદ્યાર્થી માટે શું થશે તો જે તે વિષયની પરીક્ષા રદ થશે અને સાથે સાથે દસ હજાર રૂપિયાનો દંડ થશે અને વિદ્યાર્થી તાત્કાલિક પરીક્ષા આપી શકશે નહીં બરાબર એના પછી જોઈએ તો કે આન્સર શીટમાં ચલણી નાટો મૂકવી કે લાંચ આપવાનો પ્રયાસ કરે તો એવા વિદ્યાર્થી માટે તો કે જે તે વિષયની પરીક્ષા રદ થશે અને ચાર હજાર રૂપિયાનો દંડ થશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહીં બરાબર અને એના પછી વિદ્યાર્થી મિત્રો આટલા નિયમો ઘણા બધા ફેરફાર થયા છે તો હવે તમે યુનિવર્સિટી કક્ષાની જો કોલેજની અંદર પરીક્ષા આપવાના હો તો થોડા સાવચેત થઈને આપજો તૈયારી સાથે આપજો અને આવી ચોરી કરવાનું કૃત્ય ક્યારે પણ કરતા નહીં આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત